જીએસટીવી વિશેષમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અને ચર્ચાને આગળ વધારીએ તો મહેશભાઈ આપને પૂછવા માંગીશ, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ પક્ષ હોય, પરંતુ નેતાજી આવવાના હોય એટલે લોકોને ભેગા કરવા માટે કે સ્વાગત કરવા માટે બાળકોને કલાકો સુધી ભૂખ્યા તરસ્યા ઉભા રાખવામાં આવે છે અને નેતાજી તો હંમેશા લેટ જ હોય છે, આ પ્રથા બંધ થવી જોઈએ એવું નથી લાગતું? બિલકુલ બંધ થવી જોઈએ અને ગુજરાતમાં તો આવું થાય બહુ શરમજનક કહેવાય. ગાંધીજીને ડબ્બામાંથી અફરૂત કર્યા અને આખું આઝાદીનું આંદોલન ચાલીને સ્વતંત્રતા મેળવી, આ જ બાળકો સાથે અપમાન થયું છે અને એ બાળકોને અપમાનની વાત એટલે એમને એક પશુઓની જેમ તમે એને ટ્રીટ કરો છો અને માસ્ટરની જેમ તમે ચાલો છો ઉપર, કેટલી નિર્દય ઘટના છે આ. એટલે આ માફ ના કરી શકે એવી ઘટના, માફી માંગે નહીં ચાલે. લોકોએ બહાર આવીને કહેવું પડશે કે હવે ટુ મચ, તમે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દોડાવો કે બીજા બધા મેરેથોનમાં બાળકોને લઈ જાઓ, મેન્ડેટ આપો અને બી કે લાગે સંચાલકોને પ્રિન્સિપલ્સને કે અમારી ગ્રાન્ટ બંધ કરી દેશે. સરકાર જોડે શસ્ત્રો બહુ જ છે જુદા જુદા રોકવાના અને એના લીધે આ પ્રિન્સિપલ્સ અને આ નિયામકો જે સંસ્થા ચલાવતા લોકો એમણે પોતાની નૈતિકતા ગુમાવી બેઠા છે. આ ફંડિંગ મેળવવાના ચક્કરમાં શિક્ષક તો સમાજ સુધારક હોય, એ કોઈ પણ ભોગ આપવા તૈયાર હોય, કમનસીબે એ નૈતિકતાનું ધોરણ બહુ નીચે ગયું છે. કારણ કે તમે 2500માં 3500માં શિક્ષકને રાખો, એનું પોતાનું એક્સપ્લોઇટેશન થતું હોય, એ એના બાળકોનું એક્સપ્લોઇટેશન રોકવા માટે કેવી રીતે સક્ષમ હોય, એનું કૌશલ્ય કેવી રીતે વધે, આ એક સવાલ છે બેઝિક. પણ મને લાગે છે કે આ ઘટના બહુ જ દુઃખદ છે. જીએસટીવીનો ખૂબ ખૂબ આભાર કે એણે આ વાતને વાચા આપી છે, પણ હવે આ જાગૃત મતદારોએ ઉઠાવી લેવાની છે કે તમારા બાળકોને આ રીતે અત્યાચાર થવા જ દેવો છે અને આને જ તમે લોકશાહી કહેવા માગો છો અને નેતાઓનું સન્માન આ રીતે જ કરવા માગો છો, એ વિચારવાની જરૂર હવે મા બાપોએ છે, વાલીઓએ છે અને 18થી ઉપરના યુવાનોએ છે ખાસ કરીને. બાળકો પર પેલું અત્યાચાર કરો ને એ લોકો પર જબરજસ્તી બધા કામો કરાવો, સો ધેટ ડઝન્ટ મીન ધેટ. તો ના કરો, તમને 2500 ને 3500 ની સેલરી ના એ થતી હોય તો, એફોર્ડ ના થતી હોય તો, સો ધેટ ઇઝ ડિફરન્ટ થિંગ. બટ કમિંગ બેક ટુ વોટ એવર અધર પોઈન્ટ હી મેન્શન્ડ, વિચ આઈ ટોટલી અગ્રી કે એઝ આપણે વાલી એઝ અ ટીચર જે આપણું કામ છે, લોકો આપણા બાળકો આપણી પર રિસ્પેક્ટથી જોઈ છે, આપણું માને છે, આપણું સમજે છે, આપણને એ આપણા ગુરુ માને છે આપણને, અને આપણે એ લોકો પાસે આવું કામ કરાય છે અને આપણે એ લોકોને પ્રોટેક્ટ નથી કરી શકતા. સૌથી ખરાબ વાત એ થઈ ગઈ છે કે આપણે આપણા એઝ અ ટીચર બોલો, એઝ અ વાલી બોલો, એઝ અ પેરેન્ટ બોલો, આપણે આપણા બાળકને એટલા બી આપણે સોરી બટ આઈ શુડ નોટ યુઝ ધોઝ હાર્શ વર્ડ્સ, બટ આટલા બી નિપુંસક છીએ આપણે કે આપણા બાળકોને આપણે પ્રોટેક્ટ નથી કરી શકતા એઝ અ ટીચર, વાલી ઓર પેરેન્ટ જે બી હોય. એટલે મારે આજે કેવું છે કે આપણે આ બધું હવે હવે આપણે એ બધું આપણા ઝહેનમાં લઈને, નોટ જસ્ટ કે આપણે ખાલી ગ્રાન્ટ જ જોઈતી હોય યા પૈસા અટકી જશે, આ બધું આપણે કાઢી નાખવાનું છે અને વી હેવ ટુ સ્ટેન્ડ અપ, બીકોઝ એ જે અંદર કહેવામાં આવે છે કે ઇફ વી ડોન્ટ સ્ટેન્ડ ફોર વન થિંગ વી વિલ ફોલ ફોર એવરીથિંગ. એટલે આજે અગર આપણે બાળકો જોડે આપણા બાળકો માટે જે અન્યાય થાય છે ત્યારે અન્યાય થાય છે તો આપણે બાળકો માટે, કારણ કે એ લોકો તો બિચારા પોતાના સેલ્ફ માટે નથી બોલી શકવાના, પણ આપણી ફરજ છે, આપણી જિમ્મેદારી છે. ને એટલું પાછી રિપીટ કરું છું કે ધેર આર લોસ ફોર પ્રોટેક્શન ઓફ ધીસ, બટ આઈ ડોન્ટ નો ધેર આર, આમ તો મેં થોડા દિવસ પહેલા પેપર વાંચ્યું છું કે હરેક 500 જણની વચ્ચે એક એનજીઓ છે, પણ મને ખબર નથી પડતી કે આ એનજીઓ આ બધા પોઈન્ટ પર ક્યાં જાય છે, ચાઇલ્ડ પ્રોટેક્શન રાઇટ્સ આ બધા પોઈન્ટ પર ક્યાં જાય છે, ચાઇલ્ડ હેલ્પલાઇન આ બધી પોઈન્ટ પર ક્યાં જાય છે મને નથી ખબર. સો આઉટ વાતો છે કે પોતાની જે એનજીઓ પોતાની જે પેલી હેતડીઓ શેકે છે એના કરતા બેટર છે કે તમે યુ સ્ટેન્ડ અપ ફોર પીપલ. આઈ રિક્વેસ્ટ ધ પેરેન્ટ્સ ટુ સ્ટેન્ડ અપ, આઈ રિક્વેસ્ટ ધ ઇન્સ્ટિટ્યુશન ટુ સ્ટેન્ડ અપ. જી જબરજસ્તી જી, આ પ્રકારે જે રીતે બાળકોનો સરકારી કાર્યક્રમમાં તમાશો કરવા મજબૂર કરવામાં આવે છે, રુઝાન કેવી અસર થાય છે શારીરિક અને માનસિક રીતે આ બાળકો? સી આઈ ટેલ યુ વન, કારણ કે આઈ હેડ સ્પોકન ટુ અ ફ્યુ ઓફ ધેમ, જે દીકરીઓ જોડે વાત થઈ હતી મ્યુનિસિપલ સ્કૂલની દીકરીઓ, એટલે એ લોકોને ઇનિશિયલી તો બહુ ગમે કે અમને આવી તો સરકારી કાર્યક્રમમાં, દેર વેરી એન્થ્યુઝ અબાઉટ ધીસ એન્ડ વેરી નેચરલ છે, મને બી ક્યાં કોઈ પિકનિક પર લઈ જાય બહાર લઈ જાય તો એઝ અ ચાઇલ્ડ મને બહુ ગમતું હતું. પણ પછી એ લોકો ત્યાં જઈને જોયું કે એ લોકોનો બિચારા માટે કોઈ ફેસિલિટી નહીં, જેને કે ધૂપ છાવમાં ઉભા રાખવાનું યા પેલું ઠંડી હોય તો સ્વેટર ના મળે, કારણ કે એ લોકોનો ડ્રેસીસ યુનિફોર્મ દેખાવા જોઈએ અને સ્વેટર તો મલ્ટી કલર હોય એટલે આખું પેલી જે વિડીયો ફિલ્મની શૂટિંગ થાય બધી જ આગળ મલ્ટી કલર દેખાય, આખા વ્હાઇટ કપડા દેખાવા જોઈએ, એટલે આ બધામાં એ લોકો હેરાન થવા લાગી દીકરીઓ. પછી બીજું શું થયું કે એ લોકો પાસે જે ઉભા રાખે કોન્સ્ટન્ટ બેસવા બી ના દે, કારણ કે પાછું પેલું વિડીયો, ઇન શોર્ટ એવરીબડી કેર્ડ ફોર ધ વિડીયો શોર્ટ્સ કે ભાઈ અમારા ટીવી ટેલિવિઝનમાં સારું ના દેખાય, અમારો પ્રોગ્રામ સારો ન દેખાય, એટલે એ રીતે છોકરીઓ બિચારી દીકરીઓ હેરાન થતી ગઈ. દેન યુ નો લેડીઝ એક એજ પછી એ લોકોને થોડા બીજા બી લેડીઝ પ્રોબ્લેમ હોય એ બી નહીં સમજવા લાગ્યા, અને તો બી કસરતો ને કરતું તો કરાવે, એટલે આ બધા પ્રોબ્લેમોથી દીકરીઓ જરા સહેમી ગઈ. પછી એ લોકોના ટીચરને કહે યા એ લોકોના પેરેન્ટ્સને કહે તો કે ના ના આ તો ભાઈ ડિક્ટમ છે એટલે ભાઈ જવું જ પડે, ભાઈ હુકમ છે, ના તો અમારે માર્ક્સ ઓછા આવશે,
કપાશે, અમારા માર્ક્સ કપાશે, તો હવે આને માર્ક્સ જોડે શું લેવા દેવા તો મને નથી ખબર, પણ એવું બધું થયું એટલે આ બધી જે ચીજો થઈ એટલે એટલે યુ નો આમે બહેનોનો યુ નો પહેલાથી જે આપણે આપણી જે પ્રથા છે પેટ્રાઇકલ સોસાયટી છે અને આની ઉપર આ એક એક બીજો લોકો પર હેરાન ચાલુ થઈ ગઈ કે લોકોને આ રીતે દબાવીને ના તમારે તો હવે ડાન્સ કરવાનો યુ નો આઈ મીન લેટ અસ એક્સેપ્ટ દેટ કે આપણે ભગવાનનો ડાન્સ કરવા યા નૃત્ય કરવાનો પ્રોબ્લેમ નથી પણ બીજા બધા આડાવલા ડાન્સો બી કરાવે છે એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે યર કે આ બધાના રીતે મારે દીકરીઓ જોડે વાત થઈ તો દેવર નોટ કમ્ફર્ટેબલ વિથ ધીસ બટ દે ડીડ નોટ હેવ અ ચોઇસ દેટ ટુ ટેક ઇટ ઇન ધેટ એડ ટુ એક્સેપ્ટ ઇટ પછી મારે થોડા ટીચર્સો જોડે વાત થઈ તો ટીચર્સોએ કહ્યું કે હા બેન અમને થોડી ચીજો ખબર છે પણ અમે ઉપરથી કહેવામાં આવે છે હવે ઉપર કેટલો ઉપર જાય છે મને ખબર નથી પ્રિન્સિપલ કે વોટ એવર એટલે ઘણી વાર તો ટીચર્સ હવે હું જયારે એ લોકોને આ લોકો દીકરીઓ જોડેની વાત કરું કે આપણે આવી રીતે ના કરવું જોઈએ તો એ લોકો પોતાને દુખાર હોય કે બેન અમારે નથી જવું હતું પણ અમને જબરજસ્તી મોકલે છે ને અમારે આ મેલા ને પેલા મેલા વોટ એવર બધું જે હોય છે એટલે એનું અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે મેં એક આખું નોટ કર્યું કે એવરી નેગેટિવ સાયકલ ચાલતી હતી દીકરીઓને ના ગમે ટીચરોને ના ગમે પ્રિન્સિપલ નહીં આખી નેગેટિવ સાયકલ છે અને અલ્ટિમેટલી આપણે આપણે તમારે ને મારા જેવા એ મેલાઓ મેલાઓ જોઈએ છે દ્રશ્યો જોઈએ છે ટીવી પર જોઈએ છે ને તાળી મારી છે પણ એની પાછળ જે ચીજો છે એ મેં જોઈને મને બહુ દુઃખ થયું પણ વેલ આઈ મીન આઈ કેન ઓનલી સ્પીક યર એન્ડ ટેલ યર કારણ કે યુ નો જે ઉપર સુધી વાત જાય છે તો આઈ કાન નોટ ડુ એનીથિંગ અબાઉટ ધીસ પ્રોવાઇડેડ એવરીબડી ગેટ્સ ટુગેધર એન્ડ ડઝ સમથિંગ અબાઉટ ઇટ બિલકુલ મહેશભાઈ શું રાજકારણ શરમસાર થશે આ વિડિયો જોયા બાદ જો કે રાજકારણને તો શરમ સાથે કોઈ નાતો હોતો નથી શું કહેશો આ વિશે એટલે જે મિર્ઝાને કહ્યું તે કે એમણે જે શબ્દ વાપર્યો તો આમ બિન સંસદીય પણ એ શબ્દ હું પણ ફરીવાર વાપરું છું કારણ કે કહેવાનું ખોટું નથી કે તમે એવા આમ થયા છો કાયર કે તમે અવાજ નથી ઉઠાવી શકતા એ મા બાપ વાલીઓનો પણ આ સવાલ જ છે મને તો એ પણ વાંધો છે કે 26 જાન્યુઆરીએ જે પરેડ કરવામાં આવે છે અને એમાં સ્કૂલના બાળકોને જે બેસાડવામાં આવે છે એમાં એમની સંમતિ લેવામાં આવે છે ખરી કારણ કે ઘણી વખતે આમ તો મનોરંજન જેવું હોય છે ટેબલો નીકળે ને બધું પણ સતત 2-3 કલાક બેસાડવામાં આવે આમાં બધા બાળકો સક્ષમ ના પણ હોય તો એવી વખતે પણ એવા બાળકોને પૂછવું જોઈએ મા બાપને પૂછવું જોઈએ કે એનો મેડિકલ રિપોર્ટ કેમનો છે એ 2 કલાક બેસી શકશે ભલે એમાં જોવાની જ વાત છે કે ટેલિવિઝન પર જોતા અને ત્યાં પ્રત્યક્ષ જોવા મળે અને ગૌરવની લાગણી પણ હોય 10% બાળકો એવા ચોક્કસ હશે કે જેમને આ શારીરિક ક્ષમતા ના હોય એટલે આ બધું ચેક કરવાની બહુ આવશ્યકતા છે એટલે બાળકો સાથે જે આવી ઘટનાઓ બને છે કમનસીબે એ બરાબર નથી એટલે આપણે આ કઈ લોકશાહીમાં જીવીએ છીએ અને કયા ચાઇલ્ડ રાઇટ્સની વાત આપણે કરીએ છીએ અને રુજાને બહુ સારી વાત કરી કે આ એનજીઓની હાટડીવાળા ક્યાં ગયા એ પણ ગભરાય છે એમણે મૂળ હાટડીઓ ઉભી કરી હ્યુમન રાઇટ માટે ચાઇલ્ડ રાઇટ્સ માટે પણ હવે સત્તા આગળ સાણ પણ નકામું એટલે એમની પણ ગ્રાન્ટ બંધ થઈ જાય એમની પર પણ કેસ થાય એટલે એ જે નૈતિકતા હતી જે એમનું જે ફરજ હતી એમાંથી આ સત્તાની સામે સાણપણ જેલમાં મોકલી દેશે ખોટા કેસ કરશે હાટડી બંધ થઈ જશે આ બધા કારણોના લીધે એ લોકો પણ ચૂપ હોય છે સવાલ છે અગેઇન લોકશાહીનું એક સારું જ ઇન્સ્ટ્રુમેન્ટ આ છે કે મત આપો અને મત દ્વારા આ બતાવવું જોઈએ કે ના અમે સંતોષમાં નથી અને અમે તમને બદલી નાખીશું તમે નહીં સુધરો તો અમે તમને સુધારી દઈશું આ થવું જોઈએ બિલકુલ આ બંને મહાનુભાવોનો આ વિશે ચર્ચા કરવા બદલ આભાર સાથે જીએસટીવી વિશેષમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો જીએસટીવી નમસ્કાર